જય માતાજી. અહીંયા ગેટ ઉપર પૂજા કરે છે, શ્રીફળ વધારે છે અને પછી અહીંયાથી આગળ જાય છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. અને અહીંયા ચાલતા આવતા તમામ ભક્તોને આ દ્રાક્ષ આપે છે એકદમ ફ્રીમાં. તો અહીંયા આ રીતના ફ્રીજ મૂકેલું છે આખું અને આ રીતના મેંગો આપવામાં આવે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને હજારો ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ ડુંગર ઉપર ચાલતા જઈ રહ્યા છે. અને આ છે પાવાગઢનો મેઇન ગેટ, જેને શહેર દરવાજો કહેવામાં આવે છે. તો અહીંયા ઘણા બધા ભક્તો અહીંયા પૂજા કરે છે, તમે આ સામે જોઈ શકો છો. અને પછી પૂજા કરીને અહીંયાથી આગળની તરફ વધે છે. તો અહીંયા સામે નાનું એવું મંદિર છે, ખાલી એક ફોટો મૂકવામાં આવે છે. અને ત્યાં ઘણા બધા ભક્તો અહીંયા પૂજા કરીને પછી આગળની તરફ માતાજીની જય બોલાડતા બોલાડતા ચાલે છે, જે તમે આપણા વિડીયોની અંદર જોઈ શકો છો. મિત્રો, અહીંયા આપણને આ રસ્તામાં એક સેવા કરતો કેમ્પ જોવા મળ્યો છે. હાલોલના રહેવાસી છે અને અહીંયા ચાલતા આવતા તમામ ભક્તોને આ દ્રાક્ષ આપે છે એકદમ ફ્રીમાં. કંઈક આ રીતના થેલીની અંદર ભરીને એક એક ભક્તને આટલી આટલી દ્રાક્ષ આપે છે. આ તમે જોઈ શકો છો, અહીંયા કંઈક આ રીતના થેલીની અંદર ભરવામાં આવે છે અને ચાલતા આવતા તમામ ભક્તોને દ્રાક્ષ આપવામાં આવે છે. અને અહીંયાથી આગળ તમે જોઈ શકો છો, અહીંયાથી આગળ ઠંડુ આપવામાં આવે છે. આ મેંગો છે, આ તમે જોઈ શકો છો. તો અહીંયા આ રીતના ફ્રીજ મૂકેલું છે આખું અને આ રીતના મેંગો આપવામાં આવે છે. જે પણ ભક્તો અહીંયાથી ચાલતા જાય છે તેમને મેંગો છે. અને આગળ આપણે જોયું દ્રાક્ષ, તો હમણાં તરફથી આટલી સેવા કરવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો, ચાલતા જતા તમામ ભક્તો અહીંયા ગેટ ઉપર પૂજા કરે છે, શ્રીફળ વધારે છે અને પછી અહીંયાથી આગળ જાય છે. તો આ જોઈ શકો છો, કંઈક આ રીતના પૂજા કરવામાં આવે છે ગેટ ઉપર. અને પછી અહીંયા શ્રીફળ વધારીને પછી અહીંયાથી આગળ વધે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. મિત્રો, અત્યારે ખૂબ તડકો છે, છતાં પણ ભક્તો માતાજીનો રથ લઈને ધામધૂમથી નાચતા ગાજતા માતાજીના દર્શને જઈ રહ્યા છે. તો આ સામે તમે જોઈ શકો છો. જય માતાજી. મિત્રો, આ છે જય મહાકાળીમાં પગપાળા સંઘ, સામેત્રીથી પાવાગઢ. તો તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના છે આ સંઘવાળા. તો ધામધૂમથી માતાજીનો રથ લઈને જઈ રહ્યા છે પાવાગઢ દર્શન માટે.